સુરત શહેર એસઓજી પોલીસે મહારાષ્ટ્રના ધુલિયા શહેરના ચાલીસગાંવ પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીસીએસ ગુનામાં વોન્ટેડ આરોપી નદીમ શેખને ભાઠેના વિસ્તારમાંથી ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી પ્રમાણે ગત નવમી એપ્રિલના રોજ મહારાષ્ટ્રના ધુલિયા શહેરના ચાલીસગાવ પોલીસે સુરતથી નશાકારક પ્રતિબંધિત કોકેન બોટલોની ડિલિવરી કરવા આવેલા સુરતના ઉમરવાડા પાવર હાઉસ પાસે રહેતા આમિલ લાલ શેખને ઝડપી પાડ્યો હતો ચાલીસગાંવ પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી આમિલ શેખે આ નશીલી દવાનો જથ્થો સુરતમાં ઉમરવાડા જૂના જેપો પાવર હાઉસની પાછળ ગાંધીનગર ખાતે રહેતા નદીમ શેખે ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાની કબૂલાત કરતા ચાલીસગાંવ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે સુરત શહેરમાં આવી એસઓજી પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં એસઓજી પોલીસ મથકના પીઆઈ સુથેરા અને પીએસઆઈ વીસી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ વોન્ટેડ આરોપીને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી તે વેળા પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ઉમરવાડા વિસ્તારમાંથી વોન્ટેડ આરોપી નદીમ શેખ મહેમૂદને ઝડપી પાડી તેનો કબજો ધુલિયા શહેરની ચાલીસગાંવ પોલીસને સોંપ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે